હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય એજ્યુકેશનલ ચેનલ. આજે આપણે લેક્ચર નંબર 12ની શરૂઆત કરી રહ્યા છીએ. તેમાં આપણે પ્રોનાઉન વિશે શીખવાના છીએ. અગાઉના લેક્ચરની અંદર આપણે આર્ટિકલ, એન્ડ અને નાઉન ચેપ્ટર ચલાવ્યા હતા, ઓકે? અને હવે આપણે પ્રોનાઉનની શરૂઆત કરી રહ્યા છીએ. તો ચાલો આપણે આજે પ્રોનાઉન વિશે શીખીએ. પ્રોનાઉન એટલે કે સર્વનામ. સર્વનામ કોને કહેવાય એ તો આપણને ગુજરાતીમાં આવડે છે, પરંતુ હવે આપણે ઇંગ્લિશમાં શીખવાના છીએ, ઓકે? સો સ્ટાર્ટ. પ્રોનાઉન એટલે કે સર્વનામ. સર્વનામ કોને કહેવાય? અ વર્ડ વિચ ઇઝ યુઝડ ઇન્સ્ટેડ ઓફ અ નાઉન ધેટ ઇઝ અ પ્રોનાઉન. અ વર્ડ વિચ ઇઝ યુઝડ ઇન્સ્ટેડ ઓફ અ નાઉન ધેટ ઇઝ એ પ્રોનાઉન. એટલે કે જે શબ્દ અથવા નામના બદલે ઉપયોગમાં લેવાતો શબ્દ એટલે સર્વનામ. નામના બદલે ઉપયોગમાં લેવાતો શબ્દ એટલે સર્વનામ, પ્રોનાઉન. કોઈ નામ હોય, એ નામનો આપણે બીજી વાર ઉપયોગ કરવો હોય તો એના બદલે આપણે જે વાક્ય અથવા જે શબ્દ મૂકીએ છીએ, નામના બદલે વપરાતો શબ્દ, જેને કહેવામાં આવે છે સર્વનામ, પ્રોનાઉન. ઓકે, તો ખબર પડી ગઈ કે નામના બદલે વપરાતો શબ્દ એટલે સર્વનામ, પ્રોનાઉન. ઓકે, તો એક ઉદાહરણ પરથી સમજીએ કે સર્વનામ કોને કહેવાય. ઉદાહરણ તરીકે, સર ટીચીઝ સ્ટુડન્ટ્સ. સર ટીચીઝ સ્ટુડન્ટ્સ એટલે કે જે સર હતા, સાહેબ હતા, એ વિદ્યાર્થીઓને ટીચીઝ એટલે કે ભણાવી રહ્યા હતા, શીખવી રહ્યા હતા. હવે એમના માટે બીજું એક વાક્ય છે કે હી એક્સપ્લેન્સ ધેમ કે જે શિક્ષક હતા તે વિદ્યાર્થીઓને એક્સપ્લેન કરી રહ્યા હતા, કહી રહ્યા હતા. ઓકે, તો પહેલાં હતું સર, આ ટીચર્સ હતું સર, એના માટે વપરાયું છે હી. કયો શબ્દ વપરાયો છે? હી. સર એ પુરુષ છે એટલે એમના માટે હી શબ્દ વપરાયો છે. ઓકે, સ્ટુડન્ટ્સ એટલે કે વિદ્યાર્થીઓ. ઓકે, વિદ્યાર્થીઓ માટે, વિદ્યાર્થીઓ બહુવચન છે. ઓકે, તો એમના માટે શબ્દ વપરાયો છે ધેમ. કયો શબ્દ વપરાયો છે? ધેમ એટલે કે તેઓ. તો અહીંયા જે નામ છે સર, જે સ્ટુડન્ટ્સ, એ નામના બદલે જે શબ્દ વપરાયો છે તેને કહેવાય છે સર્વનામ. એટલે કે સર માટે હી અને સ્ટુડન્ટ્સ માટે ધેમ. એટલે કે જે આ હી અને ધેમ છે એ નામના બદલે વપરાયેલા શબ્દ છે, એટલે એને કહીશું કે પ્રોનાઉન એટલે કે સર્વનામ. હી અને ધેમ આ બંને શું થયા? પ્રોનાઉન એટલે કે સર્વનામ. ઓકે, ખબર પડી ગઈ કે નામના બદલે જે વપરાય છે તેને શું કહીશું? સર્વનામ. ઓકે, તો આગળ હવે આપણે જોવાનું છે કે પર્સનલ પ્રોનાઉન એટલે કે વ્યક્તિવાચક સર્વનામ. પર્સનલ એટલે કે વ્યક્તિવાચક સર્વનામ. ઓકે, વ્યક્તિવાચક સર્વનામમાં આપણે જોવાના છીએ કે સિંગ્યુલર એટલે કે એકવચન અને બહુવચન. એમાં આપણે જોતા હતા, ગુજરાતીમાં તો આવડે છે કે પહેલો પુરુષ, બીજો પુરુષ, ત્રીજો પુરુષ, એ રીતે ઇંગ્લિશમાં જોઈએ. ઓકે, કે ફર્સ્ટ પર્સન પહેલો પુરુષ. ઓકે, પ્રથમ પુરુષ એકવચન. પ્રથમ પુરુષ એકવચન માટે કયો શબ્દ વપરાય? આઈ. કયો વપરાય છે? આઈ. ફર્સ્ટ પર્સન આઈ. આ આઈ છે એ સિંગ્યુલર એકવચન છે. હવે એનું પ્લુરલ એટલે કે બહુવચન થશે, આઈનું શું થશે? વી. ઓકે, વી. આઈનું શું થશે? વી. આ શું થયું? ફર્સ્ટ પર્સન પહેલો પુરુષ એકવચન, આ એનું બહુવચન છે, આઈનું વી. હવે સેકન્ડ પર્સન, ઓકે, એટલે કે બીજો પુરુષ, બીજા પુરુષ એકવચન છે, યુ. ઓકે, યુ. એનું બહુવચન થશે યુ. બીજો પુરુષ એકવચન યુ, બહુવચન પણ યુ. હવે ત્રીજો પુરુષ એકવચન. ત્રીજો પુરુષ એકવચન. ત્રીજા પુરુષમાં હી આવે, શી આવે અને ઈટ આવે. એટલે કે હી પુરુષ આવે, શી તેણીની સ્ત્રી માટે વપરાય છે, ઈટ એ નિર્જીવ માટે વપરાય છે. આ ત્રણે ત્રણ, હી, શી અને ઈટ, આ ત્રણે ત્રણ ત્રીજો પુરુષ એકવચન છે. આનું બહુવચન થશે, પ્લુરલ થશે દે. હી, શી, ઈટનું થશે
दे। ओके तो खबर पड़ी गई आ छे पर्सनल प्रोनाउन एटले के व्यक्तिवाचक सर्वनाम। आपणे नथी कीधा पहेलो पुरुष, बीजो पुरुष, त्रीजो पुरुष, आ रीते पहेलो पुरुष આઈનું વી, યુનો યુ, ત્રીજાનું હી, શી, ઇટનું થશે દે। આ તૈયાર કરી લેજો, એકવાર જોઈ લેજો। આ છે પર્સનલ પ્રોનાઉન વ્યક્તિવાચક સર્વનામ। હવે આગળ જોઈએ કે સર્વનામના પ્રકારો, સર્વનામના કેટલા પ્રકારો છે। સર્વનામના પ્રકારો, સર્વનામના પ્રકારોમાં જોઈએ કે આઈ, પહેલું છે આઈ। આઈ એટલે હું, હું પોતે, આઈ એટલે થશે હું। ઓકે, બીજું છે માય, એના પછીનું બીજા નંબરનું છે માય એટલે કે મારું, માય એટલે મારું, આઈ એટલે હું, માય એટલે મારું, એના પછી ત્રીજા નંબરનું છે મી, મી એટલે મને, મી એટલે મને। ઓકે, આઈ, માય, મી, ચોથા નંબરનું છે માય સેલ્ફ એટલે કે માય સેલ્ફ, મારી જાતે। ઓકે, આઈ, માય, મી, માય સેલ્ફ અને છેલ્લું છે માઇન, ઓકે, એમ આઈ એની, માઇન એટલે મારો। ઓકે, તો સર્વનામના પાંચ પ્રકારો જોયા, આઈ, માય, મી, માય સેલ્ફ, માઇન, આઈ એટલે હું, માય એટલે મારું, મી એટલે મને, માય સેલ્ફ એટલે મારી જાતે અને માઇન એટલે મારું। આ પાંચ છે સર્વનામના પ્રકારો। ઓકે, તો આપણે એ આ પાંચે પાંચ જે સર્વનામ છે એની ખાલી જગ્યાઓ પૂરી અને સર્વનામના જે પ્રકારો છે એને સમજીશું, ઓકે, અને એની ખાલી જગ્યા પણ શીખી લઈશું જોડે જોડે। ઉદાહરણ તરીકે લીધું છે કે ખાલી જગ્યા એમ અ ફાર્મર, ખાલી જગ્યા એમ અ ફાર્મર, એમની સાથે શું વપરાય, પહેલું શું આવે આઈ, એમની સાથે આવશે આઈ, ઓકે, આઈ, ઓકે, આઈ એમ એ ફાર્મર એટલે કે હું ખેડૂત છું, શું આવશે હું ખેડૂત છું। બીજું છે ધીસ આર ખાલી જગ્યા કાઉસ, ધીસ, ધીસ આર ખાલી જગ્યા કાઉસ, આ જે ધીસ છે આ એનું બહુવચન છે ધીસ, ઓકે, કે આ મારી ગાયો છે, બહુવચન છે, ધીસ આર ખાલી જગ્યા કાઉસ કે આ મારી ગાયો છે, ધીસ આર માય કાઉસ, ઓકે, કયું સર્વનામ આવશે માય, ધીસ આર માય કાઉસ, ખબર તો પડે છે ને। ઓકે, નેક્સ્ટ ત્રીજા નંબરની આવ્યા માય પેરેન્ટ્સ હેલ્પ ખાલી જગ્યા, માય પેરેન્ટ્સ હેલ્પ ખાલી જગ્યા કે મારા જે માતા પિતા, પેરેન્ટ્સ માટે વપરાયો છે શબ્દ માય પેરેન્ટ્સ હેલ્પ ખાલી જગ્યા, મારા માતા પિતા મને શું કરે છે, મદદ કરે છે, ઓકે, મને શું કરે છે, મદદ કરે છે, તો મને માટે મી, કયું સર્વનામ આવશે મી, માય પેરેન્ટ્સ હેલ્પ મી, ઓકે। નેક્સ્ટ ચોથા નંબરની આઈ ખાલી જગ્યા પ્લોગ માય ફાર્મ, આઈ ખાલી જગ્યા પ્લોગ માય ફાર્મ કે હું ખેતર ખેડું છું, કઈ રીતે હું મારી જાતે મારું ખેતર ખેડું છું। તમને જો ખાલી જગ્યા એ સમજાતી હશે, એનું ગુજરાતી આવડતું હશે તો તમે જાતે જ એનું સર્વનામ મૂકી શકો છો, જો ગુજરાતી સર્વનામ તમને સારી રીતે આવડતા હશે તો એની રીતે તમે ઇંગ્લિશ સર્વનામ પણ જલ્દી શીખી શકો છો। ઓકે, તો આઈ ખાલી જગ્યા પ્લોગ માય ફાર્મ કે હું મારી જાતે ખેતર, પ્લોગ એટલે ખેડવું કે હું મારી જાતે ખેતર ખેડું છું, આઈ માય સેલ્ફ મારી જાતે, ઓકે, માય સેલ્ફ, આઈ માય સેલ્ફ પ્લોગ માય ફાર્મ, હું મારી જાતે ખેતર ખેડું છું। હવે લાસ્ટ પાંચમા નંબરની કે ધીસ કાઉઝ આર ખાલી જગ્યા, ધીસ કાઉઝ આર ખાલી જગ્યા, બહુવચન છે ધીસનું, ધીસ કાઉઝ ગાયો પણ બહુવચન, આર ક્રિયા એ પણ બહુવચન છે, ધીસ કાઉઝ આર ખાલી જગ્યા, આ મારી ગાયો છે,
these cows are mine. Okay. These cows are mine. तो पांचे पांच खाली जगह जोई ली थी पांच. Okay. जे पांचे पांच सर्वनाम छे एनो उपयोग करीने आपने आ पांचे पांच खाली जगहना एग्जाम्पल लीधा. ओके, हवे आ तो खबर पड़ी गई, परंतु एक बात ध्यान राखवानी, नोट डाउन करवानी छे. ओके, नोध करवानी छे के क्यारे नाउन होय त्यारे क्यारे क्रियापद पछी नाउन आवे के पहला आवे पछी आवे ए ध्यान राखिए. ज्यारे वर्ब होय, ओके, वर्ब एटले शुं थशे, क्रियापद. वर्ब होय પ્લસ ખાલી જગ્યા હોય પ્લસ નાઉન, નાઉન એટલે આગળ શીખ્યા, નાઉન એટલે કે નામ હોય, તો ખાલી જગ્યામાં શું આવે? જો નાઉન આપેલું હોય છેલ્લે એની પહેલાં ખાલી જગ્યા હોય તો શું આવે? ઓકે, વર્બ હોય ક્રિયાપદ પ્લસ ખાલી જગ્યા પ્લસ નાઉન. ઓકે, વર્બ ખાલી જગ્યા પ્લસ નાઉન, નાઉનનું પહેલાં શું આવશે? પ્રોનાઉન એટલે કે સર્વનામ એટલે માય. ઓકે, વર્બ પ્લસ માય પ્લસ નાઉન, જે આપણે ખાલી જગ્યા લીધી છે કે ધીઝ આર માય કાઉસ. ઓકે, આ કાઉસ શું છે? નાઉન એટલે કે નામ. ઓકે, એની પહેલાં શું આવ્યું? માય. આ શું છે? પ્રોનાઉન સર્વનામ, અને આ વર્બ શું છે? આર એ ક્રિયાપદ છે. ઓકે, તો નાઉનની પહેલાં શું આવે? ઓકે, સર્વનામ પ્રોનાઉન. હવે જ્યારે નાઉન પહેલાં આપી દીધું હોય, નાઉન એટલે કે નામ પહેલાં આપી દીધું હોય, પછી ક્રિયાપદ આપી હોય અને લાસ્ટમાં ખાલી જગ્યા હોય તો શું આવે? નાઉન હોય, પહેલાં નાઉન આપી દીધું હોય, નામ ક્રિયાપદ પણ આપી દીધું હોય, એના પછી ખાલી જગ્યા હોય તો શું આવે? તો માઇન. ઓકે, નાઉન એટલે કે નામ, ક્રિયાપદ અને સર્વનામ. ઓકે, કાઉઝ એ શું છે? નામ છે, નાઉન છે, આર એ શું છે? વર્બ છે, ક્રિયાપદ છે, અને એના પછી આવે છે માઇન. ઓકે, તો નાઉન, નાઉન પહેલાં આવે, અને જો નાઉન આપી દીધું હોય પહેલાં પછી વર્બ આપ્યું હોય અને પછી ખાલી જગ્યા આવે તો માઇન આવશે, પરંતુ જ્યારે ક્રિયાપદ પહેલાં આપ્યું હોય તો આ રીતે આવશે. ઓકે, આ ધ્યાન રાખજો, આ ડિફરન્ટ છે કે વર્બ પહેલાં આપ્યું હોય તો શું આવે અને નાઉન પહેલાં આપ્યું હોય તો શું આવે. ઓકે, તો લેક્ચર નંબર 12ની અંદર આપણે પ્રોનાઉન એટલે કે સર્વનામ વિશે શીખ્યા. તો સર્વનામ કોને કહેવાય? કે જે નામના બદલે વપરાતો શબ્દ છે તેને કહીશું સર્વનામ. ઓકે, અ વર્ડ વિચ ઇઝ અ યુઝડ ઇન્સ્ટેડ ઓફ અ નાઉન ધેટ ઇઝ અ પ્રોનાઉન. એટલે કે નામના બદલે વપરાતા શબ્દને શું કહીશું? પ્રોનાઉન. ઓકે, તો આપણે પ્રોનાઉન વિશે શીખ્યા, એમાં આપણે જોયું કે પર્સનલ પ્રોનાઉન એટલે કે વ્યક્તિવાચક સર્વનામ. ઓકે, વ્યક્તિવાચક સર્વનામમાં આપણે જોયું કે પહેલો પુરુષ, બીજો પુરુષ, ત્રીજો પુરુષ. ફર્સ્ટ, એક વચન માટે પહેલો પુરુષ આઈ, એનું બહુવચન થશે વી. ઓકે, બીજો પુરુષ એનું એક વચન થશે યુ, એનું બહુવચન થશે યુ. ત્રીજો પુરુષ એક વચન થશે હી, શી, ઇટ, એનું બહુવચન થશે ધે. ઓકે, અને આ છે સર્વનામના પાંચ પ્રકારો, એના પરથી આ ખાલી જગ્યાઓ જોયું. ઓકે, તો આગળના લેક્ચરમાં આપણે આગળના જે સર્વનામ છે એના વિશે શીખીશું. તો આજ માટે આટલું જ.